ઉજાગર કરે છે। વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડ ની અંદર આપણે હિન્દી ની અંદર ગૃહ ઉપયોગી ચીજે તેના વિશે આપણે સમજૂતી મેળવી, એટલે કે ઘર વપરાશની ચીજ વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવી। તેની અંદર આપણે રસોઈ ઘર ની અંદર ઉપયોગી થતા ઘણી ચીજ વસ્તુઓ વિશે આપણે જોયું। આજે આપણે બીજા જે શબ્દો છે એ પણ ઘર ની અંદર કઈ રીતે ઉપયોગી થાય છે તેના વિશે સમજૂતી મેળવીશું। અને તમને અહીં બોર્ડ ની અંદર હિન્દી શબ્દો આપેલા છે, આપણે તેનું ગુજરાતી કરશું અને તે વસ્તુ આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જોશું। પહેલો શબ્દ છે બિસ્તર। બિસ્તર એટલે એમનું ગુજરાતી થશે પથારી। Yeah।
જોઈએ છીએ, દરેકના ઘરમાં ટીવી જોવા મળે છે. ટીવી છે આપણને શા માટે ઉપયોગી છે? તો ટીવી ની અંદર તો દેશ દેશના આપણે સમાચાર, ન્યૂઝ, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો, સિરિયલ, પિક્ચર, કાર્ટૂન આ બધું આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. ટીવી ઉપર આપણે અલગ અલગ ચલચિત્રો જોઈ શકીએ છીએ. તો ટીવી છે આપણને ઘણો ઉપયોગી છે. પછીનો શબ્દ જોઈએ નળ. નળ નું ગુજરાતી થશે નળ. નળ છે એ દરેકના ઘરમાં જોવા મળે છે. નળ છે એ શા માટે ઉપયોગી છે? તો નળ છે આપણને પાણી આપે છે. પાણી છે એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. અત્યારે જોઈએ આપણે હેન્ડ વોશ કરવા માટે જઈએ છીએ તો ક્યાં જઈએ છીએ? નળ પાસે જઈએ છીએ. તો નળ છે એમાંથી પાણી મળે છે. પછી જોઈએ ઝાડુ. ઝાડુ એટલે સાવરણી. ઉપયોગ